નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, જેમાં છેલ્લે આપણે વિભાગ 2 સુધી કાર્ય કર્યું. હવે આપણે ફક્ત અને ફક્ત વિભાગ 1 અને એના દાખલાઓ ભણીએ તો આપણો આ ચેપ્ટર કેવો થઈ જાય, પૂર્ણ. વિભાગ 1 જેમાં પહેલો દાખલો છે નથી ગણવાનો, બીજો દાખલો જે છે એ ચતુર્થ વિચલનનો છે એટલે આપણે ગણશું. એ અને એફ માં મોટા દાખલાઓ છે જેમાં આપણે ચતુર્થક વિચલન વાળા, પ્રમાણિત વિચલન વાળા, ચલનાંક વાળા આ જે સિલેબસ માં છે એ દાખલાઓનો અભ્યાસ કરશું. આમ તો જો તો ચેપ્ટરના દાખલાઓ તમારા આવી ગયા છે એ અને એફ માં, છતાં આપણે એક બે લેક્ચર લઈએ જેથી તમને વધારે શીખવા મળે, બરાબર. બીજો, જાહેરાત ખર્ચ 1000 રૂપિયામાં, કંપનીની સંખ્યા એક છે, 0 થી 5, 5 થી 15, 15 થી 30, 30 થી 40, 40 થી 60, 60 થી 100, 3, 8, 15, 10, 8, 6, ટોટલ છે 50, 3 ના 3, 3 ને 8, 11, 11 વત્તા 15, 26, 26 વત્તા 10, 36, 36 વત્તા 8, 44, 44 ને 6, 50, એમ 50 થશે. તો ચતુર્થ વિચલનનું સૂત્ર યાદ છે, Q3 માઇનસ Q1 છે એમાં બે, એટલે આપણે Q1 એટલે પ્રથમ ચતુર્થક અને Q3 એટલે ત્રીજો ચતુર્થક તૈયાર કરવો પડે, જે ચતુર્થકનું આપણે ચેપ્ટર 3 માં ભણી લીધું છે. તો Q1 તૈયાર કરીએ, n ના છેદમાં 4 નો અવલોકન, n એટલે 50, 50 ભાગાકાર 4 નો અવલોકન એટલે 12.5 નો અવલોકન. CF ના ખાનામાં જોતા 3 સુધી 0 થી 5 ગણાય, 4 થી 11 સુધી 5 થી 15 ગણાય, તો આની અંદર આવી જાય 12.5 છે, સોરી 12 થી 26 સુધી 15 થી 30 ગણાય, 15 થી 30 આવશે એટલે Q1 વર્ગ આવશે 15 થી 30. તો Q1 વર્ગ મળી જાય એટલે આપણે Q1 નો સૂત્ર ખબર પડી જાય, Q1 બરાબર L વત્તા N ના છેદમાં 4 માઇનસ CF છેદમાં 1 ગુણ્યા C, R એટલે 15 વત્તા 12.5 માઇનસ તેના ઉપરના વર્ગની સંખ્યા આવતી એટલે 11, એ એટલે પોતાની આવતી 15, C પણ 15, વર્ગમાં 15 છે, આ 15 કટ થઈ જાય, 12.5 અગિયાર એટલે 1.5, 1.5 વત્તા 15 એટલે 16.5000 રૂપિયા થશે. હવે આપણે શોધીએ Q3, 3 કૌંસ માં એના છેદમાં 4 નો અવલોકન, 3 કૌંસ માં 12.5 નો અવલોકન, 12.5 તેવી 37.5 નો અવલોકન. CF ના ખાનામાં જોતા Q3 વર્ગ આવે 40 થી 60, કારણ કે 37.5 ક્યાં આવશે, આમ આવશે, 36 સુધી આવે, 37 થી 44 આવે એટલે 40 થી 60 Q3 તૈયાર. તો Q3 બરાબર L વત્તા 3 કૌંસ માં એના છેદમાં 4 માઇનસ CF છેદમાં 1 ગુણ્યા C, R એટલે 40, બરાબર. આ જે છે 37.5, CF એટલે ઉપરના વર્ગની સંખ્યા વત્તા 36, એ આપણે પોતાની આવતી 8 ગુણ્યા વર્ગમાં બાય 20, અહીં વર્ગમાં બાય ફરે છે, 40 વત્તા 37.5 વત્તા 36 એટલે 1.5 ગુણ્યા 20 એટલે 30, 30 ભાગાકાર 8 એટલે 3.75, 3.75 વત્તા 40 એટલે 43.75000 રૂપિયા થશે. આ Q3 તૈયાર, Q1 તૈયાર. તો હવે Q2 નું સૂત્ર કયું લઈશું આપણે, Q3 માઇનસ Q1 છેદમાં 2, Q3 કેટલું 43.75 માઇનસ 16.5 છેદમાં 2, 43.75 માઇનસ 16.5 તો 27.5, 27.5 ભાગાકાર 2 તો 13.625000 રૂપિયા આ Q2 થશે, 13.625000 રૂપિયા. રેડી? તો આ છે દાખલો બીજો જેમાં આપણે ચતુર્થ વિચલન અભ્યાસ કર્યો. આ જ વિભાગમાં દાખલો ત્રીજો જે છે પ્રમાણ વિચલનનો છે, ઓકે, પ્રમાણ વિચલન, અને ચોથો જે છે એ ચતુર્થ વિચલન છે, આ બેનો એવો છે. એટલે આજે આ દાખલો પૂર્ણ કરો, ત્યારબાદ ત્રીજો અને ચોથો હોમવર્ક માં કરો, પાંચમાંથી આપણે આવતા વખતે અભ્યાસ કરશું, બસ 2-3 દાખલા છે એટલે વિભાગ એ પૂર્ણ થાય પછી એફ માં પણ આનું વાત છે, છતાં આપણે એકાદ લેક્ચર લઈને જોશું. ત્રીજો ચોથો આજે હોમવર્કમાં આ પૂર્ણ કરો.